હાલો હાલો. હવે બે હાથ ઊંચા કરી જબરજસ્ત નારો આપીશું, બોલો વંદે વંદે, જય જવાન જય જવાન, જય સરદાર જય સરદાર, જય સરદાર સરદાર, જય પાટીદાર જય પાટીદાર, જય પાટીદાર જય પાટીદાર, બોલો ભારત માતા કી જય. આજના સવારે 9 વાગ્યાથી શરૂ કરી, ભાઈ મીડિયા મિત્રો છે તો ટીવીમાં દેખાશે એટલે પાછળથી લોકો શાંતિ રાખે. સવારે 9 વાગ્યાથી શરૂ કરી અને આપણા આંદોલન સમિતિના કન્વીનર અને આપણા પાટીદાર સમાજનું ઘરેણું એવા હાર્દિક પટેલની સાથે આગેવાનીમાં સવારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી સમગ્ર સુરતમાં આપણે જે રોડ શો કર્યો એમાં સૌ પ્રથમ જે ઘણા વિસ્તાર આપણે જાહેર કર્યા હતા એમ અમે જઈ શક્યા નથી, એવા તમામ વિસ્તારના પ્રતિનિધિશ્રીઓ, એ તમામ સોસાયટીના પ્રમુખશ્રીનો અને મહિલાશ્રીઓની અમે દિલથી માફી માગીએ છીએ. આવનારા દિવસમાં જે પણ વિસ્તાર બાકી રહી ગયા છે એના માટે ફરીથી આપણે પ્રોગ્રામ કરીશું, પરંતુ અમે વિસ્તારમાં આવી નથી શક્યા એ બદલ અમને માફ કરજો. 25 તારીખ અને જીએમડીસીથી લઈ 17 ઓગસ્ટની સુરતની મહારેલીની ઓગસ્ટ ક્રાંતિ, 25 ઓગસ્ટના દિવસે 2015ના રોજ જીએમડીસીની ગુજરાતની ક્રાંતિ, ક્રાંતિની જ્વાળા 150-150 જેટલી રેલીઓ યોજાઈ ગુજરાતમાં, સમગ્ર ગુજરાત એકદમ શાંત વાતાવરણમાં હતું, શાંતિથી જીએમડીસીમાં સૌ બેઠા હતા અને એકદમ શાંતમય વાતાવરણમાં જ્યારે આ સભા અને રેલીનો માહોલ શરૂ હતો, એવામાં શું નવું સૂજ્યું જનરલ ડાયરને કે આપણા ઉપર લાઠીચાર્જ કર્યો. લાઠીચાર્જમાં આપણા 14 જેટલા યુવાનો શહીદ થયા, એમાંથી સો ભાવિન ખૂંટનો નાનો એવો પુત્ર પણ અહીંયા ઉપસ્થિત છે, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ જ કપરા એવા સમયમાં પાટીદાર સમાજની એકતાનું બીડું લઈને નીકળ્યા હતા. સામાન્ય રીતે સૌ પ્રથમ આપણી પહેલા એક જ માંગણી હતી. કઈ માંગણી? અનામત. કે અમારે એક જ ચોકલેટ જોઈએ છે, ની કઈ? અનામત. પરંતુ એક ચોકલેટ આપણને આપી નહીં, ઉપરથી દંડા માર્યા, 14 યુવાનોને શહીદ કર્યા, માતા બહેનોને ગાળો આપી, આટલી બધી ઘટના ઘટી છતાં આપણને એક ચોકલેટ તો આપી નહીં. એટલે પછી આપણે બીજી 4 ચોકલેટ ઉમેરીને 5 ચોકલેટ માગી. કેટલી? કે સમાજને અનામત મળે, શહીદોને આર્થિક સહાય મળે, એમને નોકરી મળે, સમાજને આયોગ પ્રાપ્ત થાય, આપણા કેસો પાછા ખેંચે, આવી 5 ચોકલેટ માગી. કેટલી? 5. એક ચોકલેટ માગી હતી તોય મારી મારીને પાડી દીધા, એ 5માં માને? 5 ચોકલેટ માગી એમાંથી એક બે આપી, ઈ કેવી? લોલીપો. આ સર્વ સમાજની સાથે આજે પાટીદાર સમાજ જોડાણો છે અને પાટીદાર સમાજની સાથે આજ સર્વ સમાજ જોડાણો છે. અહીંયા આપણે સ્વાગત વિધિનો કાર્યક્રમ હતો તમામ સમાજનો, તમામ સમાજ હાર્દિકભાઈનું સ્વાગત કરવાના હતા, પરંતુ સમય સંજોગો અને 10 વાગે સભા પૂર્ણ કરવાનો એટલે આપણે તમામ સમાજના પ્રતિનિધિઓને અહીંયા બોલાવ્યા છે. એકવાર તમામે તમામ સમાજના પ્રતિનિધિઓને જોરદાર તાળીઓથી વધાવીએ. આવનારા દિવસમાં જે ભારતીય જનતા પાર્ટીએ આપણા ઉપર દમન ગુજાર્યો છે એ ખોબલે ને ખોબલે મત લેવા રોડ ઉપર નીકળી ગઈ છે, ત્યારે હું ને તમે શપથ લઈએ કે આવનારા દિવસોમાં આ અહંકારી અભિમાની સરકારને આપણા સ્વાભિમાનથી પાડી દઈએ. ઘણા બધા મિત્રોએ વાત કરી કે આ સરકારને પાડી દઈએ પાડી દઈએ, પણ હું તો એમ કહું છું કે આને દાટી દઈએ.
આવનારા દિવસોમાં ઘણા બધા ગંભીર વળાકો આવવાના છે. 10 દિવસની અંદર ગુજરાતના રાજકારણમાં ખૂબ નવી વાતો આવવાની છે. કોઈ લોકોને ડેમેજ કરશે, આંતરિક ભાગલા પાડશે, અલારી ગોલવાડિયાના વાડા શરૂ થશે, લેવા કડવાની લડાઈ શરૂ કરશે, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વિગ્રહની પરિસ્થિતિ ફેલાવશે. ત્યારે હું અને તમે સૌ સાથે મળીને નક્કી કરીએ કે ન જાતપાત ન રામ રહીમ આ બંનેમાં આવ્યા વગર અને કોઈ પણ ભોગે 2017માં મૂળિયા ઉખેડીને ફેંકી દઈએ ત્યારે આપણા સમાજની જીત નીકળશે. સરકારને પાડી દીધી તો આજનું જે આપણું હતું કાર્યક્રમ એ માત્ર ટ્રેલર બનશે, જીત પછીનું આપણું પિક્ચર બનશે. તમામ મિત્રોએ આમાં સાથ સહકાર આપવાનો છે. આવનારા દિવસોમાં પાટીદાર પ્રભાવિત વિસ્તાર અને આપણા તમામ સહયોગી સમાજની એક પણ સોસાયટી એવી બાકી ના રહે કે આપણે એના જય સરદારના નારાના ગુંજ સાથે નીકળ્યા ના હોય. આવનારા 5 દિવસની અંદર આપણે સર્વ યુવાનોએ શપથ લેવાના છે કે સોસાયટી સોસાયટી એ ફરીશું અને આપણે પોતે ડોર ટુ ડોર જઈશું. આપણે મત માગવા નથી, આપણે મત માગવા નથી, પણ આને મત ન આપતા એના માટે આપણે સોસાયટીએ સોસાયટીએ જવાનું. આવનારી લડાઈ આપણે સૌ સાથે લડીએ અને અહંકારી સરકારને એક વખત પાડી દઈએ. માત્ર 2 વ્યક્તિઓના ઇશારાથી આ ચાલતી સરકારે આપણા સમાજ ઉપર ખૂબ મોટો દ્રોહ કર્યો છે અને આ વખતે પાટીદાર સમાજના સ્વાભિમાન અને ઇજ્જતનો સવાલ છે. માત્ર વોટની નથી પણ સમાજના વટ લઈને નીકળ્યા છીએ. ત્યારે કોઈ પણ ભોગે આ બીડામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એટલા સાથે વાણીને વિરામ આપું છું. જય સરદાર. છેલ્લે 2 નારા બોલાવીશું, ફરીથી નારાનો ગુંજનાદ કરીશું. બોલો સરદાર લડતે ગોરો સે, સરદાર લડતે ગોરો સે, સરદાર લડતે ગોરો સે. હમ હમારા હક માંગતે, હમ હમારા હક માંગતે, હમ હમારા હક માંગતે.